નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 29 ડિસેમ્બર, જોઈએ આજના સમાચાર. ગુરુજનો નિશાળમાં આવતા નથી. કચ્છના આવા 10 શિક્ષકોને ઘર ભેગા કરાયા. 4 વર્ષમાં 36 જેટલા શિક્ષકોને બરતરફ કરાયા. કચ્છમાં લાંબા સમયથી બિન અધિકૃત ગેરહાજર રહેનારા 10 જેટલા શિક્ષકો સામે વહીવટીતંત્રે કડક પગલું ભરી બરતરફ કર્યા છે. જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત માર્ચથી ડિસેમ્બર 2021 દરમિયાન કચ્છની વિવિધ શાળામાં સતત રીતે બિન અધિકૃત ગેરહાજર રહેનારા 10 શિક્ષકોને શિક્ષણ તંત્રે પાણીચું આપી દીધું છે. ભરતી દરમિયાન અન્ય જિલ્લામાંથી આવતા શિક્ષકો નોકરી મેળવી લઈ સતત ગેરહાજર રહી જેમ તેમ 5 વર્ષનો સમયગાળો પસાર કરી પોતાના જિલ્લામાં બદલી કરાવી લેતા હોય છે. છૂટા કરાયેલા શિક્ષકોમાં અંજાર તાલુકાના સંગળ પ્રાથમિક શાળા, બચ્ચાઓના આધોઈની કન્યા શાળા તથા સુરજબારી પ્રાથમિક શાળા, લખપતના ગુનેરીની પ્રાથમિક શાળા, ભુજ તાલુકાના મોખાણાની કન્યા શાળા, ઢોરી પ્રાથમિક શાળા, અટલનગર પ્રાથમિક શાળા અને નાના ભીટારા પ્રાથમિક શાળા, નખત્રાણાના વિગોળીની પ્રાથમિક શાળા તથા રાપરના મોડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોનો સમાવેશ થાય છે. વર્ષ 2018 થી 2021 દરમિયાન કચ્છમાં 36 જેટલા શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.